ગલારા સાઈ મંદિર દ્વારા ભૂખ્યાને ભોજન અર્પણ કરવામાં આવ્યું. હાલ કોરોનાની મહામારી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું જીવન દોહલ્યું કરી નાખ્યું છે. હાલ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું હોવાથી રોજેરોજનું લઈને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને આ મહામારી વિષમ પરિસ્થિતિમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે ચલાલા ખાતે આવેલ સાંઈ મંદિર દ્વારા કોરોનાની મહામારીને લઈને દાતાઓના સહયોગથી જમાડવામાં આવી રહ્યા છે. આજે શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર, પેટ્રોલ પંપ વિસ્તાર તેમજ અલગ અલગ વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદ લોકો માટે રસોઈ બનાવીને પીરસવામાં આવી હતી, જેમાં આજે દાતા નવનીતભાઈ નગદ દ્વારા રસોઈ આપવામાં આવી હતી. ત્યારે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે આવા મહામારીને ધ્યાનમાં લઈને કપરા સમયમાં તમામ વ્યક્તિઓ સહકાર આપે. આજરોજ અમે સાંઈનાથ મંદિરે આવ્યા છીએ. આની પહેલા પણ મારા સગા બનેવી જૂનાગઢ જગદીશકુમાર નાથાભાઈ ભવાણી ડોક્ટર હેમાંશુ ઠક્કરના ફાધર થાય એમને ઓચિંતાના હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને જોગાનો જોગ અમારા બહેનનો ફોન આવ્યો કે અમારે અત્યારે બનેવીને તકલીફ થઈ છે. ગુરુવારનો દિવસ હતો એટલે મેં કીધું ભગવાન સારું કરી દેશે, કીધું કાંઈ વિશ્વાસ રાખો ને કીધું. મેં કીધું સાંઈનાથ બાબા સારું કરી દેશે કીધું, તો કે કાંઈ વાંધો નહીં કે એ મારા બનેવી બીમાર હતા એ વાત ભૂલી ગયા ચોડી અને એ સાંઈનાથ બાબાની વાત ઉપર ચાલ્યું, તો કે તું અમારી વતી ત્યાં બાળકોને પ્રસાદ ભોજન કરાવી દેજે. કે ગયા ગુરુવારે અમે પણ અહીંયા આવેલા હતા અને જાનીભાઈના માર્ગદર્શન નીચે અહીંની ટીમ મુજબ ટીમના માર્ગદર્શન મુજબ અમે બાળકોને બહાર ભૂખ્યાઓને કે જે અહીંની ટીમ રોડ ઉપર ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર જઈને પોતે પ્રસાદી લેવા જાય છે એ પણ એક મોટા મોટી એવો લોકોનો સાથ સહકાર આ મંદિરને છે. વિશેષ બીજું મારા માસી લંડન છે લક્ષ્મીબેન છોટુભાઈ તેલી, એમને આ વાત કરી કે ભાઈ મારા પૈસા તારી પાસે જે પડ્યા છે એનો તું સદુપયોગ ત્યાં કરી નાખજે, જે નિમિત્તે આજે રવિવારે અમે અહીંયા પણ પાછા પધાર્યા છીએ કરી રહી છે. અને રાજુભાઈ જાની તથા મંદિરની ટીમ અથાગ પ્રયત્નો કરી પોતે સાંજના ટાઈમ ટુ ટાઈમ અહીંયા આવી જાય છે અને ત્રણથી ચાર ચાર કિલોમીટર તંબુમાં જે માણસો રહેશે એને ત્યાં આ ટીફી પ્રસાદી પહોંચાડવા જાય છે, તેમનો પણ હું હાર્દિક આભાર માનું છું. અને સાંઈ મંદિર માટે જેટલી આપણે કામગીરી કરશું ચલાલા સાંઈ મંદિર માટે અને તેટલી આપણને ઓછી રહેશે એવું મારું માનવું છે. જય સાંઈ. ચલાલા સાંઈ મંદિર દ્વારા ચલાલા વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ ખૂબ જરૂરિયાતમંદ લોકો છે એવા લોકોને ગરમમાં ગરમ રસોઈ બનાવી અને આપવામાં આવે છે. આ કોરોનાની મહામારી વચ્ચે શિવસાંઈ યુવા ગ્રુપ ચલાલા સતત 21 દિવસથી જે સેવા આપી રહી છે એની અંદર ચલાલા અને આજુબાજુના વિસ્તારો અને સૌરાષ્ટ્ર ગુજરાત અને હવે સાંઈ મંદિરની આ સેવા જોઈ અને વિદેશથી પણ જે લોકોનો અમને સહકાર મળી રહ્યો છે અને આ સેવા જે છે એને નિસ્વાર્થ ભાવે શિવસાંઈ મિત્ર મંડળ જે ગરીબ પરિવાર લોકો છે એને ભોજન આપવામાં આવે છે એની અંદર જે અમને બધાનો સહકાર પણ ખૂબ સારો એવો મળે છે. આવો સહકાર બધા માટે મળતો રહે અને આ કોરોનાની ભયંકર બીમારી વચ્ચેથી આપણે સૌ વહેલી તકે આનીથી બહાર આવીએ એવી સાંઈનાથ અને દાન મહારાજને પ્રાર્થના કરીએ. જય સાંઈનાથ.